નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. હાલ મહત્વપૂર્ણ સમાચારો આણંદથી, કે જ્યાં સોજિત્રાની કાસોરની દૂધ મંડળીમાંથી 3,92,000ની ચોરી થઈ છે. ખાતેદારોને વહેંચવા માટે રૂપિયા લવાયા હતા, પણ ખાતેદારોને રૂપિયા મળે તે પહેલા જ તસ્કરો આખે આખું લોકર સાફ કરી ગયા ઉઠાવી ગયા છે, અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. પહેલા લોકર તોડવાનો પ્રયાસ કરાયો અને લોકર ન તૂટતા આખે આખું લોકર ઉપાડીને જતા રહ્યા. ઇકો ગાડી લઈને ચોર આવ્યા હતા ચોરી કરવા માટે, અને તેમાં તે લઈ અને ફરાર થઈ ગયા. તો મંડળીના સેક્રેટરીએ સોજિત્રા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. તો આણંદમાં સોજિત્રાની કાસોરની દૂધ મંડળીમાંથી 3,92,000 રૂપિયાની ચોરી થઈ છે. ખાતેદારોને વહેંચવા માટે રૂપિયા લાવવામાં આવ્યા હતા અને તે તિજોરીમાં રખાયા હતા, પણ ખાતેદારોને રૂપિયા વહેંચવામાં આવે તે પહેલા જ તસ્કરો આખું લોકર ઉઠાવી અને જતા રહ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. જોઈ શકાય છે, તસ્કરો ઇકો કાર લઈને આવ્યા હતા. સૌ પ્રથમ તેમણે લોકર તોડવાનો પ્રયાસ કર્યો, જો કે લોકર ન તૂટ્યું, અને તેથી તેઓ આખું લોકર જ ઇકો ગાડીમાં લઈ અને જતા રહ્યા. આગળ વધી ડીસા પાસે એક જીપ ડ્રાઈવરની સતર્કતાથી બાઇક સવારનો જીવ માંડ માંડ બચ્યો. થોડી સેકન્ડ માટે તો બાઇક સવાર અને જીપ ચાલક બંનેના જીવ તાળવે ચોંટી જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડીસા પાસે રોડ પર એક બાઇક સવાર અચાનક જ વળાંક લઈ લે છે, અને તેની પાછળ ખૂબ જ ઝડપથી એક જીપ આવી રહી હતી. બાઇક સવારને વળતો દેખી અને જીપના ડ્રાઈવરે ખૂબ જ શોર્ટ બ્રેક લગાવી અને જીપ આંચકા સાથે રોકાઈ અને ટર્ન મારી ગઈ. સદનસીબે ન તો જીપમાં સવાર લોકોને ઈજા થઈ, ન તો બાઇક સવારને કોઈ પણ ખરોચ આવી. થોડી વાર માટે જીપ ચાલકના શ્વાસ અદ્ધર થઈ ગયા, જોકે તેની સાવચેતીથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. આગળથી અમદાવાદના નરોડા વિસ્તારમાં છત ધરાશય થઈ છે. વિજય મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર્સમાં છત ધરાશય થઈ છે. સરકારી વસાહતની આ છત ધરાશય થઈ છે. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ ફરી એક વખત સરકારી ક્વાર્ટર્સમાં છત ધરાશય થવાનો કિસ્સો સામે આવ્યો છે. જોઈ શકાય છે કે આખી છત ધરાશય થઈ ગઈ છે. જો કે સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ હવે તાતી જરૂરિયાત છે. જેટલી પણ આવી જૂની ઇમારતો છે કે જેની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે, ખખડધ્વજ થઈ ચૂકી છે ઇમારતો, તો તમામ ઇમારતોને ઉતારી લેવામાં આવે, તેમાં જે રહીશો છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે રહેવા માટે, અને રીડેવલપમેન્ટ કરી અને આખી ઇમારત નવી બનાવવામાં આવે ફરી એક વખત. તો અમદાવાદના નરોડા વિસ્તારમાં છત ધરાશય થઈ છે વિજય મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર્સમાં. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા પ્રણવ પટેલ. જી પ્રણવ, જૂની અને જર્જરિત ઇમારતોમાં છત ધરાશય થવાના સિલસિલા હજુ પણ યથાવત છે. આ મામલામાં શું માહિતી સામે આવી રહી છે, જણાવશો? હજી ચોક્કસ અકસ્માત થયો છે, પરંતુ કોઈ જાનહાનિ નથી, તે મોટી વાત છે. પરંતુ સવાલો ફરી ઉભા થઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીના, અને તેને જે આવાસ યોજનાઓ બનાવી છે તેની ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જે હલકી ગુણવત્તાને કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. નરોડાની જે આ ઘટના બની છે તે વિજય મ્યુનિસિપલ ક્વાર્ટર્સ છે તેની અંદર તે છત છે તેનો ભાગ ધરાશાય થયો છે. પરંતુ આની પહેલા પણ ઓઢવમાં જે આખી આવાસ યોજના છે તે ધરાશાય થઈ ગઈ હતી, એની પછી પણ અનેક જે આવાસ યોજનાઓ છે તેનો સર્વે કરવાનું કામ કોર્પોરેશને હાથ ધર્યું હતું. ત્યારે જોવાનું રહે છે કે કોર્પોરેશન હજુ પણ તકેદારીના પગલા ક્યારે ભરે છે અને ક્યારે આ પ્રકારની ઘટનાઓને અટકાવે છે, આ સૌથી મોટા સવાલો અહીં સામે આવી રહ્યા છે. પરંતુ હાલની જે આજની જે ઘટના છે, સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, એટલે રાહતની વાત છે. જી જરૂરથી પ્રણવ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ સમાચારો પોરબંદરથી, કે જ્યાં એક દિવાલ પડી જતા કારીગરનું મોત થયું છે. કીર્તિ મંદિર પાછળ મકાન તોડતી વખતે એક દિવાલ પડી ગઈ અને કારીગરનું દિવાલ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. બે કારીગરોને સામાન્યથી ગંભીર ઈજાઓ પણ પહોંચી છે.
तो जुनवाणी मकान ने तोड़वानी कामगिरी चाली रही थी अने ते दरमियान ते मकान नी एक दीवाल धराशायी थई गई अने जे दीवाल नीचे एक कारीगर दबाई गयो अने तेमनु मौत थयुं छे। ज्यारे अन्य बे कारीगरों ने सामान्य थी गंभीर इजाओ पण पहोंची छे के जेओ पण आ मकान तोड़वानी कामगिरी में लागेला हता। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા પ્રતિશ શીલુ। જી પ્રતિશ, શું કામગીરી થઈ રહી હતી જે દરમિયાન આ અકસ્માત સર્જાયો, હાલમાં શું અપડેટ્સ છે? જી યસ, જે કીર્તિ મંદિરની પાછળના ભાગે જે જર્જરિત મકાન જે વર્ષો જૂનું આવેલું હતું તેને જે મકાન છે તે તોડવાની કામગીરી થઈ રહી હતી। તેમાં જે મજૂરો કામ કરી રહ્યા હતા તેમાંથી એક જે કારીગર છે તેના પર દિવાલ ઓછી જે ધરાશાયી થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। અન્ય જે બે મજૂરો જે કામ કરતા હતા તેઓને પણ નાની અમથી ઈજા થતા તેઓને હાલ હોસ્પિટલ ખાતે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ સારવાર અપાઈ રહી છે। જે જરૂરથી પ્રતિશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।